ગુડ મોર્નિંગ વાલા બાળકો, ગયા વિડીયોની નોટિફિકેશન કદાચ જો તમને ના મળી હોય તો તમે આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકો છો. તેના માટે મારી ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જવાનું રહેશે. તો બાળકો, ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા કલ્શોર ગુજરાતી ધોરણ 3નો પાઠ નંબર 6 બતક અને અથવા પણ હંસ. આપણે છે તે ગયા વિડીયોમાં વાર્તા શીખી હતી અને વાર્તાના પ્રશ્નોના જવાબ જોયા હતા. આ વિડીયોમાં આપણે અહીંથી આગળના પ્રશ્નો જોઈશું. ગયા વિડીયોમાં આપણે અહીં સુધીનો સ્વાધ્યાય જોયો, તો આપણે હવે આગળ છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો સૌથી પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો આ વાક્ય છે તે બતકી બોલે છે અને તેના બચ્ચાને બોલે છે. બીજું છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો આ વાક્ય છે તે ડોશી બોલે છે અને કદરૂપા બતકડાને બોલે છે. પછી ત્રીજું છે, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. તો આ વાક્ય છે તે બતકડું બોલે છે હંસકન્યાને. પછી છે, અમે તેની સાથે નહીં રમીએ. તો આ છે બતકીના બચ્ચા બોલે છે બતકીને. પછીનું વાક્ય છે, તું મારો મિત્ર બનીશ. તો આ વાક્ય છે તે હંસકન્યા બોલે છે બતકને. આપણે વચમાં 4 નંબરનું વાક્ય ભૂલી ગયા હતા, તું ભૂલું પડ્યું છે. તો આ 4 નંબરનું વાક્ય બોલે છે વૃદ્ધ હંસ બતકડાને. પછી આગળનું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો સૌથી પહેલું છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો તે ખોટું છે, કારણ કે બતકીએ 4 ઈંડા મૂક્યા હતા. 2 નંબરનું છે, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. તો તે પણ વાક્ય ખોટું છે. પછી છે, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર હંસરાજ હતો. તો તે વાક્ય સાચું છે. આગળનો છે, બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. તો આ વાક્ય ખોટું છે. પછી છે, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વાક્ય ખોટું છે. પછીનો પ્રશ્ન છે, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. તો આ વાક્ય પણ ખોટું છે, કારણ કે આપણે વાર્તામાં એવો ઉલ્લેખ જોયો નથી. પછીનો પ્રશ્ન છે, કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચું અને ન કરતું હોય તેની પાછળના ખાનામાં ખોટું લખો. તો સૌથી પહેલું, ખૂબ ઊંચે ઉડતું, તો તે સાચું. પછી છે, ખૂબ ઝડપથી તરતું, તો તે ખોટું છે. પછી છે, કૂતરાની સામે થતું, તો તે પણ ખોટું છે. 4 નંબરનું છે, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું, તો તે પણ ખોટું છે. આગળનું 5 નંબર છે, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, તો તે પણ ખોટું છે. પછી છે, કદી રડતું નહીં, તો તે પણ ખોટું છે, કારણ કે તે રડતું હતું. આગળનો 7 નંબર છે, ખૂબ દુઃખી થતું, તો તે સાચું છે. પછી છે, હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું, તો તે ખોટું છે, કારણ કે તેને બધાની સાથે રહેવું ગમતું હતું. પછી છે, કદી હિંમત હારતું નહીં, તો તે સાચું છે. પછી છે, બતકની જેમ ડરતું હતું, તો તે ખોટું છે. પછી છે, તે પોતાને શક્તિશાળી બતકની જેમ ડરતું હતું, તો તે સાચું છે અને શક્તિશાળી માનતું હતું, તો તે ખોટું છે. પછી આગળનું છે, હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું, તો તે સાચું છે. આગળનો પ્રશ્ન છે, 1-2 વાક્યમાં જવાબ લખો. તો પહેલું છે, પાંચમું ઈંડું કોનું હતું? તો પાંચમું ઈંડું રાજહંસનું હતું. પછીનો બીજો પ્રશ્ન છે, બતક માતાને ખબર કેમ ન પડી? કારણ કે બતક માતાને એ માટે ખબર ન પડી કે બધા ઈંડા એક સરખા હતા અને ખાલી એક પાંચમું ઈંડું થોડું મોટું હતું. પણ બતક માતાને એમ થયું કે આ ઈંડું મારું જ છે, એટલે બધા ઈંડા સરખા હતા એટલે બતક માતાને ખબર ન પડી. ત્રીજો પ્રશ્ન છે, તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? તો તેને બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ હતું કે તે થોડું મોટું હતું અને રાખોળી રંગનું હતું. ચોથો પ્રશ્ન છે, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો તેનો જવાબ છે, કારણ કે બતકીના બચ્ચા કોઈ તેની સાથે રમતું ન હતું અને તરતું ન હતું.
આગળનો પ્રશ્ન છે, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો પહેલો પ્રશ્ન છે, જો તમે બતક માતા હો તો તમે શું કરશો? જો બતક માતા હો તો હું પણ તે બધા બચ્ચાને સમજાવું કે આ પાંચમું બતક પણ તમારી જેવું છે, તમે તેને રમાડો. બીજો પ્રશ્ન છે, જો તમે યુવાન મરઘો હો તો તમે શું કરશો? જો હું યુવાન મરઘો હોઉં તો હું છે બતકને એવું ના કહેત કે તું કદરૂપું છે, સાવ બદસૂરત છો, હું તેની સાથે મિત્રતા કરીત. ત્રણ નંબરનું છે, તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે, તેને માટે તમે શું કરશો? તો અમારી શાળા કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય, દિવ્યાંગ એટલે કોઈ એકાદ અંગની ખોડ ખાપણવાળું, તો હું તેમની સાથે મદદ કરેત અને તેની સાથે રમેત અને મારા મિત્રોને પણ કહેત. ચાર નંબરનું છે, તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો? જો મારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો મારી સાથે ના રમે તો હું તેને કહેત કે ભાઈ મને થોડી તકલીફ છે એટલે તમે બધા રમો, હું તમારી સાથે નહીં રમી શકું. પાંચમો પ્રશ્ન છે, માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? તો હું બિલાડીનું આપીશ, કૂતરાનું આપીશ અને ગાયનું ઉદાહરણ આપીશ. છ નંબરનું છે, તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છે, તેઓ શું શું કરે છે, તેમને આમ કરતા અટકાવવા તમે શું કરશો? તો આપણે જો કોઈની મશ્કરી કરતા જોયા હોય, જેમ કે કોઈ લખતું હોય તો તેને હેરાન કરવા તેના હાથમાંથી પેન લઈ લે, તેનો નાસ્તાનો ડબ્બો સંતાડી દે, તેનો કંપાસ સંતાડી દે, તો હું એવું જ કદાચ કંઈક જોઉં તો બધાને અટકાવીશ. આગળનો પ્રશ્ન છે, જો તમને હંસકન્યા ના મળી હોત, જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત? જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકને એમ જ લાગેત કે હું કદરૂપું બતકડું છું, રાજહંસ નથી. પછીનો પ્રશ્ન છે, તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો, તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. તો એ આપણે કરવાનું નથી. આગળનો પ્રશ્ન છે, નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. હવે આપણે વિચારવાનું છે કે આવા વાક્યો છે તે વાર્તામાં આવ્યા નથી, પણ આવા વાક્યો છે તે કોણ બોલી શકે. તો પહેલું છે, બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ છે બતકીના બચ્ચા બોલી શકે, કારણ કે તેની માતા કહેતી હતી કે ભાઈ બતકને રમાડો. પછી બીજું છે, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો આવું વાક્ય છે તે આપણે ડોશી બોલી શકે, કારણ કે ડોશી પાસે છે તે બતક જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે મદદ માંગવા ગયો હતો. પછી છે, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો આ વાક્ય છે તે મરઘી બોલી શકે. ચાર નંબરનું છે, હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. તો આ વાક્ય છે તે મરઘી નહીં પણ આપણે બતકી બોલી શકે, કારણ કે બતકી છે તે પોતાના પાંચે બાળકને સરખું લાગે છે પણ બીજા બધાને તે સરખું લાગતું નથી, એટલે આનો જવાબ આવશે બતકી. પછી પાંચ નંબરનું છે, બધા મને કેમ ધિક્કારે છે. તો બતકડું છે જે કદરૂપું તે બધે જાય છે પણ કોઈ તેને સાથે મિત્રતા કરવા માંગતું નથી, એટલે આવું વાક્ય છે તે કદરૂપું બતકડું બોલી શકે. તો બાળકો, આ વિડીયોમાં અહીં સુધીનો સ્વાધ્યાય શીખીશું. આવતા વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.